અમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગનો સપાટો 24 કલાકમાં 12 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડાયો 10,000 પેપર કપનો જથ્થો સીઝ કરાયો ઈસનપુર અને લાંભામાં મોટી કાર્યવાહી કરાઈ છે 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ સીલ કરવામાં આવ્યા છે 24 કલાકમાં 12 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે અને 10,000 પેપર કપનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે ખાસ કરીને ઈસનપુર અને લાંભામાં આ મોટી કાર્યવાહી કરાઈ છે 10,000 જેટલો આ પેપરનો જથ્થો સીલ કરાયો છે 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ સીલ કરી દેવામાં આવ્યા છે અહીંયા પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં આવતી હતી સોલિડ વેસ્ટ વિભાગે અમદાવાદમાં સપાટો પાડ્યો છે અને આમાં ઘણા 24 કલાકની અંદર 12 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જે જથ્થો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને મહત્વનું છે કે 10,000 પેપર કપનો પણ જથ્થો સીઝ કરાયો છે મહત્વનું છે કે ઘણા સમયથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગી દેવામાં આવ્યું છે ચાના કપ હોય કે પછી પ્લાસ્ટિકની અન્ય કોઈ પણ વસ્તુઓ હોય તેના પર પેપર કપ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે ત્યારે 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ સીલ કરવામાં આવ્યા છે અમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગે સપાટો બોલાવ્યો છે અને 3 જે મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા તેને સીલ કર્યા છે અને 24 કલાકમાં 12 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડી પાડ્યો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ જી જિગ્નેશ 3 મેન્યુફેક્ચરિંગ સીલ કરાયા છે કે જ્યાં પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું હતું શું છે વિગતો જે રીતે જોઈએ કે પ્રતિબંધિત પ્લાસ્ટિક છેલ્લા કેટલાય સમયથી ન વાપરવા માટેનો આદેશ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં અમદાવાદ મહાનગરપાલિકાના જ વિસ્તારમાં કેટલીક જગ્યાઓ પર આ જ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે આવા જ ઉત્પાદન કરતા જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેના પર સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે દક્ષિણ ઝોનમાં જોઈએ તો 3 જેટલા યુનિટ સીલ કરવામાં આવ્યા છે સાથે પેપર કપનો વપરાશ પણ ન થાય તે માટેની પણ એક પહેલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે અને આ જ પહેલના ભાગરૂપે પેપર કપ લગભગ 10,000થી વધુ પેપર કપ તેમજ 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે 24 કલાકના સમયગાળામાં 12 ટન જેટલો મોટો જથ્થો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો પકડવામાં આવ્યો છે અને તેને સીઝ કરવામાં આવ્યો છે એટલે કે તેનો કોઈ પણ પ્રકારે વપરાશ ન થાય તે રીતે કોર્પોરેશને પોતાના જાપ્તામાં લીધો છે આ જથ્થો નોંધપાત્ર બાબત છે કે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ હાઈકોર્ટની ફટકાર બાદ જે આ કામગીરી છે તે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ખૂબ જ સઘન રીતે શરૂ કરવામાં આવી છે અને કોઈ પણ ભોગે પ્રતિબંધિત પ્લાસ્ટિક હોય કે પછી પેપર કપ હોય તેને ચલાવી લેવાના મૂળમાં હવે કોર્પોરેશનના સત્તાધીશો જણાતા નથી બિલકુલ જિગ્નેશ આભાર તો 3 મેન્યુફેક્ચરિંગ જે યુનિટ છે તેને હાલ સીલ કરવામાં આવ્યા છે કે જ્યાં પ્લાસ્ટિકની કપનું ઉત્પાદન કરવામાં આવતું હતું